હર હર મહાદેવ. મેં સુના છે ને, આજે મેં ગુનીશો પર ગુસ્સો કરી દીધો. કારણ કે ક્યાં સામે જો ગ્રાઉન્ડ માં છોકરાઓ બધા ફૂટબોલ રમી રહ્યા છે. મેં જોયું જ હશે ને, ખુશી એના પછી બહુ બધું રડી છે, બહુ બધું. એમ મને ક્યારનો શાંત કરાવું છું, પણ એ કમેન્ટ વાંચીને ક્યાં ની રડી રહી. હે એવરીવન, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. તમને બધાને શ્રાવણ મહિનાના પહેલા સોમવારની શુભકામનાઓ. હર હર મહાદેવ. અને ખુશી આજે મસ્ત મજાની સાડી પહેરી છે, અને આજે અમે લોકો જે રહ્યા છે સ્વિફ્ટ લઈને, કારણ કે મમ્મીને થારમાં ઓછું ફાવે છે પાછળ. પણ મને આમાં તો સુકૂન તો આમાં મજા આવે, મજા આવે છે આમાં. ફટાફટ પેલા દર્શન કરી આવીએ. દર્શન કરીને અત્યારે આવી ગયા છે પાછા ઘરે, ને હું અત્યારે જઈશ મારા કામ ઉપર. અને આ લોકો એઝ રૂટીન જે ડેલી નું કામ હશે એ કરશે. નિશુના છે ને, આજે મેં નિશુ ઉપર ગુસ્સો કરી દીધો. કારણ કે ક્યારનો કચકચ કચકચ કરતો હતો જય શ્રી કૃષ્ણ. જેમ બે દાદા, મમ્મી હું જાઉં છું, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જેમ બે આજે જય શ્રી કૃષ્ણ. ફેમિલી હું મારું કામ પતાવીને આવી ગયો હતો ઘરે, ને પાછળ તમે જોઈ શકો છો ખુશી રસોઈની તૈયારી કરી રહી છે. અને મમ્મી ને નિશુ ગયા છે બહાર, બહાર એટલે ક્યાંક ફ્લેટમાં જ ગયા છે. કારણ કે નિશુ છે ને ક્યારનો રખ રખ કરતો હતો, એટલે મમ્મી એને લઈને ગઈ છે કે થોડી વાર એનું માઇન્ડ ફ્રેશ થાય. ખુશીનો ફોન ચાલુ છે ભાઈ, એક જ મિનિટ. ઓકે હવે ફાઇનલી કોલ પતી ગયો છે ખુશીનો. ના શું મરચા બનાવી રહી છે તો? એટલે એમાં એવું છે કે બટેકા ટામેટા નું શાક બનાવ્યું, પણ તમને એક તો ટામેટા સમાન ના ભાવ. યસ, ટામેટાનું શાક છે. કારણ કે હમણાં જ વેફર ખાધી. તમે વેફર ખાધી હીરો? 6:30 તો થયા, મેં કઈ ખાધું નહીં. સારું, તાર જમી નાખી. તમારા માટે થઈ તો હાંજનું એકટાણું આવ્યું છે તમારા માટે, કેમ કે મને જો કે હાંજે જ ખાવાનું. મમ્મી આજે મમ્મીને પણ એકટાણું હતું, પણ મમ્મી સવારે ખાઈ લે. મમ્મી કે મારે રાત ના, રાત નીકળી જાય, મારા દિવસ ના નીકળે. મારા દિવસ નીકળે, મારા રાત ના નીકળે. યસ, ભૂખ્યા પેટે આપણાથી તો રાત કાઢવી ને, એટલે તો પપ્પા. હમણાંથી વાતાવરણ ખબર નહીં, બહુ જ ઠંડુ થઈ ગયું છે. સામે જો ગ્રાઉન્ડમાં છોકરાઓ બધા ફૂટબોલ રમી રહ્યા છે. વાતાવરણ હમણાંથી એવું છે કે ભાઈ બે દિવસથી તો તડકો જ નહીં દેખાયો. હે ના ખુશી, એક બે દિવસથી તો તડકો જ નહીં દેખાયો. કેટલા દિવસથી? એક બે દિવસ નહીં, અઠવાડિયું થશે. તડકો જ નહીં આવતો. બીમારીનું ઘર થાય, બીજું કશું ના. હા એ ખરું, નકરા મચ્છરના માખીઓ આવે છે. માખીઓ આવે તો બહુ જ છે. ચાંદીપુરા જબરું. આ તો તણખલા થાય ભાઈ, તારા મંદિર જેવું. ઠંડા હોય એટલે. ઓકે તું બનાવી રસોઈ, હું ત્યાં સુધી આરામ કરું. ફેમિલી અમે લોકો જમી કરીને થઈ ગયા તફરી, અને અમે ખુશીના બ્લોગમાં એક મસ્ત મજાની વાત કીધેલી છે, જે ખુશીના બ્લોગમાં તમે જોયું જ હશે. ને ખુશી એના પછી બહુ બધું રડી છે, બહુ બધું. એમ મને ક્યારનો શાંત કરાવું છું, પણ એ કમેન્ટ વાંચીને ક્યાંની રડી રહી છે કે ભાઈ આવું કેમ કીધું હશે એમ. તો જેને પણ કમેન્ટ કરી હશે એ કમેન્ટ આજે ખુશીને નથી ગમી,
એ રેગ્યુલર આઈ થિંક ખુશીના વ્લોગ જોતા હશે, મારો વ્લોગ પણ જોતા હશે. પણ કદાચ તમે કોઈ બી વાત કરો કે કોઈ બી કમેન્ટ કરો તો પહેલાં એની વાત જાણો, કાં તો તમારા મગજમાં કોઈ પણ ક્વેશ્ચન હોય પહેલાં ક્વેશ્ચન પૂછો કે ભાઈ આ વસ્તુ કેમ આવી છે કે આ વસ્તુ કેમ આવી છે. તમને નથી ખબર કે આ વસ્તુને લઈને કોકને કેટલું હર્ટ થતું હોય. એમ બસ ચાલ રોઈશ નહીં. એમાં કેવું છે ખબર છે, ક્યારે નેગેટિવ કમેન્ટ બહુ ઓછી આવે ને અમારામાં, એટલે કોઈ કાંઈક આદિ આવી થઈ જાય એટલે ખોટું લાગી જાય એમ. એટલે ખુશીએ જ્યારે એવું મને કીધું કે ભાઈ આવી કમેન્ટ આવી છે ત્યારે હું પણ શોખ થઈ ગયો કે ભાઈ આવી કમેન્ટ બી આવી હશે એમ. એ પણ આટલા દિવસો પછી, ઓલરેડી કેટલા 15-20 દિવસ જેવું થયું. ખુશી શું થયું? તો કે બોલ, કંઈક તો બોલ. તો આપણે જો આવી કમેન્ટ ના લેવી હોય તો આપણે વ્લોગિંગ બંધ કરી દઈએ, શું કે? હે, તો કમેન્ટ જ નહીં આવે બરાબર ને બાબુ? પડી જઈશ. તમે લોકો રિપ્લાય આપજો જે કમેન્ટ આવી છે એમાં. લાસ્ટ વ્લોગ ની અંદર છે જે રચિતા વાળો વ્લોગ મૂક્યો છે, યસ, એમાં કમેન્ટ આવી છે. એમાં કમેન્ટ છે, જો કે મેં રાખી જ છે કમેન્ટ, તો હોય તો હું પિન કરી દઈશ. અને કદાચ ખુશી મને થાર ના લઈ આપવા કે ના લઈ આપ, હું મારી રીતે દિવાળી તો લેવાનો જ હતો, એ ખુશીને બી ખબર છે. બટ એવું નહીં, જે જે ટોપિક ઉપર એમણે વાત કરી કે એવું કઈ છે, એવું કઈ, હા, તો બધા સરખા જ છે યાર. એમ પેલું કહેવાય ને કે આનો મતલબ કેવું થયું કે છોકરી હોય તો છોકરી બધે આમ કહેવાય ને કે વહેંચાઈ જાય. પેલું કે તું મારું ધ્યાન નહીં રાખતી, પેલું કે તું મારું પેલી કરે શું બિચારી. અને કઈ ખુશી ઉપર કઈક થોપી નથી દીધું કે ભાઈ તારે કરવું એટલે કરું જ. આ તો ખુશી આટલી સારી છે કે એના મમ્મી પપ્પાનું આટલું બધું વિચારે છે. ચલો કદાચ ખુશીનું માઇન્ડસેટ એવું હોત કે ભાગી ગઈ હોત મારી જોડે, એના મમ્મી પપ્પાને આખી આ જીવન ના બોલાવતા તો શું કરી લેતા. સીધી વસ્તુ છે ને, આ બી વિચારવા જેવી વસ્તુ છે ને. અમે એ લોકોને આટલું બધું રાખીએ છીએ, સારો જમી મળ્યો છે, સારી છોકરી મળી છે, એવું લોકો પોઝિટિવ નથી લેતા. પણ એની જગ્યાએ બીજી ઘણી બધી વસ્તુ જે નેગેટિવ વસ્તુ હોય ને એ વસ્તુ લોકો વધારે લે છે. છોકરી છોકરો હોય ને, છોકરાઓ બી કેટલા એવા છે કે જે આવું કરે છે. અને તમે લોકો માનશો, જ્યારે મારે મેરેજની અમારા બેને વાત ચાલવાની હતી ને, ત્યારે ખુશીએ મને એવું કીધું કે ભાઈ મારા પપ્પા હા પાડશે ને તો જ આપણે મેરેજ કરીશું. તેના માટે મને આગલા દિવસે કંઈક બોલાયો હતો એમના ઘરે. પપ્પાએ મને એવું કીધું હતું કે ના, પપ્પાએ મારી જો વાત નથી કરી. મેં એમને એવું કીધું ને કે ભાઈ મને ગમે છે, એમને મને બોલાવતા જ નહોતા. પછી મેં નિતેશને એવું કીધું કે તમારો બાયોડેટા બધું મોકલો એમ. તો હું આ બાજુમાં બેડ ઉપર સુતી હતી, પપ્પા આ બાજુ ખાટલામાં સુતા હતા. હવે બંને મેસેજમાં આવ્યો, હું પપ્પાને બધું મેં એમને વોટ્સઅપમાં શેર કર્યું. પછી પપ્પા કે ઊભી થાય જમવા માટે ચા બનાવી દે, કેમ કે પપ્પાનું પણ દરજી કામનું કામ હતું. એટલે છે ને ડેલી રાત્રે એમને ચા પીવાની આદત, તો કંઈક 11-11 મેં ચા બનાવી, બીજે દિવસ નિકેશને મળવા બોલાયા. અને પછી એ રીતે હા પાડી એમ. પહેલા એવું કીધું કે ગુંડા જેવો દેખાય, ગુંડા જેવો છોકરો. એટલે એમાં એવું હતું કે એ ટાઈમે મારે મતલબ છોકરા જોવાનું બધું ચાલુ હતું એમ, એક બે જગ્યાએ જોયું હતું, વાતચીત ચાલતી હતી. મારા પપ્પા કે એના કરતા તો પેલો છોકરો સારો છે એમ, માં તો કેવો લાગે છે. અને એ ટાઈમે નિકેશ છે ને ડેઈલી લેન્સ વિયર કરતા હતા, એટલે ફૂલ ડે લેન્સ પહેર્યા હોય ને, અહીંયા અત્યારે કરતા બહુ લોંગ હતા એ વખતે. હા, અને ફૂલ ડે લેન્સ પહેરે ને એટલે રાત પડે ને એટલે આંખો એકદમ લાલ લાલ થઈ જાય. અને કેટલા વાગે? હું ડાયરેક્ટ ઓફિસ થી જાયતો 9:30 વાગે. ના ના ના, 9:30 વાગે તમે આયા હતા, એટલે આંખો એકદમ લાલ થઈ ગઈ. એટલે મારા પપ્પાએ પહેલા ના પાડી, પછી સમજાયા એમ, કીધું બધું સારું છે એમ તેમ. જો કે એ લોકો બી બહુ જ ખુશ છે, ફેમિલી વાળું બધું જ ખુશ છે. હું બી ખુશ છું યાર, બહુ જ સારું મળ્યું છે. બાકી અત્યારની લાઈફમાં આવું ઘર કોઈને નહીં મળતું. લોકો એવું કહે છે કે ભાઈ તમે સાસરી વાળાને સાચવો છો, તો સારું છે ને સાચવું છું. લોકો અત્યારની વહુઓ તમે જુઓ, અત્યારની વહુઓ તમે જુઓ, મને કોઈ સિંગલ એવી બતાવી દો કે જે એની સાસુને આવી રીતે રાખતી હોય, કાં તો એના ઘર આવી રીતે સાચવીને બેઠી હોય. એની નાના સિંગલ પર્સન બતાવી દો. હા, સિંગલ તો અમે છે ને, રચિતાને એકચ્યુઅલી એક મા બાપની જેમ રાખીએ છે. ખુશીએ કદાચ જ્યારે બી એને મારી જોડે બી ઘણું બધું અત્યારે હું બધી જ વસ્તુ ભૂલી જઉં. યસ, એવું નહીં મારા ફેમિલી માટે, બહારના લોકો માટે બી. મને ગમે એટલો ગુસ્સો હોય ને મારો ગુસ્સો, કાં તો 24 કલાક, કાં તો વધી ને વધી 1 મહિનો, એનાથી વધારે મારો ગુસ્સો ક્યારે કોઈના માટે નહીં રહ્યો. બટ એમ કે તમે અમુક વસ્તુ લખો ને તો મહેરબાની કરીને સમજી વિચારીને લખો. તમારા જે પણ સવાલ હોય એનો કમેન્ટમાં તમે કરો, કમેન્ટ કરો, અમે એનો જવાબ આપીએ જ છે. અને જે લાગતું હોય કે ભાઈ ના, આ કમેન્ટની રિપ્લાય આપવા જેવી છે, તમે વ્લોગમાં પણ આપીએ છીએ લોકોની કમેન્ટનો રિપ્લાય. એટલે મહેરબાની કરીને હજુ પણ કોઈને ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટની અંદર લખો, ડાયરેક્ટ મારી ઉપર થોપી ના દો કે ભાઈ તમે આવું કર્યું ને તમે આવું કર્યું. યસ, બસ હવે આનાથી વધારે આજે મારે કંઈ બોલવાની ના. એકચ્યુઅલી પછી છે ને કમેન્ટ વાંચ્યા પછી વ્લોગ લેવાની ઈચ્છા જ નથી થઈ,
કારણ કે હું ઓફિસથી આવ્યો પછી એક જ ક્લિપ લીધી ને ડાયરેક્ટ અત્યારે વ્લોગ રહી રહ્યો છું, કારણ કે જે કમેન્ટ વાંચી એટલે માઇન્ડ છે ને એકદમ શું કહેવાય ડોફરાઈ ગયું, યસ, એટલે અમારી લેંગ્વેજમાં ડોફરાઈ ગયું કહેવાય. સો બસ કંઈ નહીં, આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો, ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી હરે કૃષ્ણ.